गुड मॉर्निंग विद्यार्थी मित्रों, काले आपणे धोरण चार पर्यावरण विषय एमां रोज निशाळे जईए ए पाठ शीख्या हता, ए पाठ अधूरो हतो। आजे एमां आगळ अभ्यास करशुं। विद्यार्थीओ अलग अलग रीते, कोई सरळताथी शाळाए आवे छे, कोई मुश्केली भर्या परिस्थितिमांथी पण शाळाए विद्यार्थीओ आवे छे। आपणे अलग अलग रीते केवी रीते विद्यार्थीओ शाळामां आवे छे ए शीख्या हता। आजे एमां आगळ तो पहेला केवुं हतुं के छोकरीओ शाळाए ओछी आवती हती, कारण के सगवड न हती। अत्यारे तो सायकलनी सगवड होवाथी बधी छोकरीओ શાળાએ સાયકલ લઈને પણ આવે છે। શાળાએ શું આવે છે? સાયકલ લઈને, બરાબર। પછી અમુક વિદ્યાર્થીઓ છે એ શાળાએ બસમાં આવે છે। શેમાં આવે છે? બસમાં। તો આપણે એક ગીત ગાઈશું, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, एक टकोरे अटके ए तो बे उपड़ी जाए उपड़ी जाए उपड़ी जाए, काला डमरना रस्ता आवे सामे धसता, काला डमरना रस्ता आवे सामे धसता, नदियों नीचे थी सरकी जाए लीली पीड़ी बस चली जाए चली जाए, रस्ता मा आवे फाटक गाड़ी चले खटाखट, मोटर नु भोयू मोटर नु भोपू पीप पीप थाय पीप पीप थाय, लीली पीड़ी बस चली जाय, बारी पासे हूँ तो बेसू जो तो हूँ गायू ने भेसू, ऊंट नी वणझार चली जाय, लीली पीड़ी बस चली जाए। विद्यार्थी मित्रों, अमुक अमुक विद्यार्थी एम कहे छे कि अमे तो जंगल वाला विस्तार में, जूनागढ़ नो जे विस्तार छे गीर नो ए जंगल वालो विस्तार छे। तमे आमांथी कोई गया होय जूनागढ़ तो तमे ए विस्तार ने जोयो हशे। तो ए विद्यार्थी कहे छे अमे जंगल मांथी पसार थईने પણ શાળાએ મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં પણ અમે શાળાએ આવીએ છીએ। અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે ડુંગરાળ પ્રદેશમાં રહીએ છીએ, નાના નાના ડુંગરો છે અને ખાડા ટેકરાવાળા રસ્તા છે, ત્યાં વાહન પણ કોઈ જતું નથી, તો અમે ચાલીને આડા અવળા રસ્તામાં પણ અમે ખાડા ટેકરાવાળા રસ્તામાં પણ ચાલીને શાળાએ આવીએ છીએ। અમુક લોકો ત્યાંથી પસાર થવામાં ઘણી મુશ્કેલી પડે, અમે તો રોજે આવીએ છીએ એટલે સરળતાથી આવા રસ્તામાં પણ અમે ચાલીને આવીએ છીએ। પછી એક વિદ્યાર્થીની છે, નિધિ નામની એક અપંગ દિવ્યાંગ વિદ્યાર્થીની છે, એ શું કહે છે કે મને શાળાએ આવવામાં ખૂબ જ તકલીફ પડતી, મારા મમ્મી મને તેડીને શાળાએ લઈ જતા, પરંતુ મને વ્હીલચેર મળી હોવાથી હું વ્હીલચેરમાં બેસીને શાળાએ આવું છું। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર મેં લખ્યું છે તે જુઓ, જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? તમે વિચારો કે અપંગ છે કોઈ તો એને કેવી તકલીફ પડે છે? તો એ સ્વતંત્ર રીતે સરળતાથી બધા કામ કરી શકતા નથી, બીજાના સહારાની જરૂર પડે છે। એ જ રીતે ખામીમાં અંધ છે તો એને બ્લાઇન્ડ સ્ટિક એટલે કે લાલ સફેદ લાકડી રાખવી પડે છે। પછી છે મૂક બધિર એટલે કે જેને સાંભળવામાં અને બોલવામાં તકલીફ પડતી હોય તો એને સાંભળવામાં તકલીફ પડે છે, પોતાના વિચારો વ્યક્ત કરવામાં તકલીફ પડે અનુભવે તકલીફ અનુભવે છે, અને મધુર સંગીત એ સાંભળી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો કે અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે બળદ ગાડામાં આવીએ છીએ, ઊંટ ગાડામાં આવીએ છીએ, પછી જો જે વાહન જે પ્રાણી વાહન ભાર ઊંચકે છે અથવા તો લોકોને ઊંચકીને જાય છે એ પ્રાણી, દાખલા તરીકે ઘોડા ગાડી ઊંટ ગાડી, એ
પ્રાણીઓને કેવી તકલીફ પડતી હશે, આપણે વિચારીએ કેટલી તકલીફ પડતી હશે એ મૂંગા પ્રાણીઓને, તો એ બોલી પણ શકતા નથી કે અમને આવી તકલીફ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાવાગઢ જેવા વિસ્તારમાં જ્યાં પર્વત છે, પાવાગઢ જે છે ઊંચો પર્વત છે, ગિરનાર છે, ગુજરાતનો ઊંચો પર્વત જે છે એ ગિરનાર છે, ત્યાં ઉડન ખટોલા હોય છે. શું હોય છે? ઉડન ખટોલા, એટલે કે મજબૂત દોરી પર એક ટ્રોલી બાંધેલી હોય આવી, જો આ રીતનું ચિત્ર છે, તો એ ઉડન ખટોલામાં એ ટ્રોલીમાં બેસીને મુસાફરો પહાડ ઉપર જાય. અને વિદ્યાર્થીઓ એમ પણ કહે છે કે અમે એવા ઉડન ખટોલામાં બેસી અને શાળાએ આવીએ છીએ. તો અમુક એવા નદીનો વિસ્તાર હોય, પાણીવાળો ખૂબ વિસ્તાર હોય, અથવા તો ખીણ પ્રદેશ હોય, ત્યાં પણ આવા ઉડન ખટોલા એ જોવા મળે છે. વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે એવા ઉડન ખટોલામાં બેસી અને શાળાએ અમે આવીએ છીએ. તો આવી રીતે અલગ અલગ રીતે શાળાએ વિદ્યાર્થીઓ આવે છે. વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમને ગમે એટલી મુશ્કેલી પડે છતાં પણ અમે તો શાળાએ આવીશું જ, શાળાએ તો અમે આવવાના જ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પાના નંબર 7 પર એ પ્રશ્નો છે એ તમારે લખવાના છે. પાઠ મેં સમજાયો છે એ સમજી અને પ્રશ્નોના જવાબ લખવાના છે.